ભારતમાં દર વર્ષે 20 લાખ લોકોને હૃદયરોગનો હુમલો આવે છે, જેમાંથી મોટાભાગના લોકો યુવાવસ્થામાં છે. આજે ભારતમાં હૃદયરોગ મૃત્યુનું પ્રમુખ કારણ છે અને દર 30 સેકન્ડે એક મૃત્યુ હૃદયરોગથી થાય છે. આના મુખ્ય કારણો શું છે? હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, મેદસ્વીપણું, શારીરિક નિષ્ક્રિયતા, માનસિક તાણ અથવા હૃદયરોગનો વારસો. આના વિશે આપણે શું કરી શકાય? તો આ જોખમો વિશે આપણે સચેત રહીએ અને એને કાબૂમાં રાખીએ. એક પૌષ્ટિક આહાર લઈએ, નિયમિત ચાલીએ, વ્યસનથી દૂર રહીએ, વજન નિયંત્રણમાં રાખીએ, બીપી અને શુગર કંટ્રોલ કરીએ. અમુક દવાઓ જેમ કે લો ડોઝમાં એસ્પિરિન અને સ્ટેટિન હૃદયરોગનું જોખમ ઓછું કરે છે. જો તમારી ઉંમર 55 વર્ષથી ઉપર હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય અથવા પરિવારમાં હૃદયરોગનો હિસ્ટ્રી હોય તો તમે તમારા ડૉક્ટરને આના વિશે પૂછી શકો છો.